ગુજરાતમાં કોરોના વાયરસનું સંકટ યથાવત છે અને દિન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ રાજકારણમાં ધમણ એક વેન્ટિલેટર અને માસ્કની કિંમતને લઈને ખૂબ ગરમાવો જોવા મળ્યો છે. આ દરમિયાન ગાંધીનગર કોંગ્રેસના નેતા નિશિત વ્યાસે માસ્કની કિંમતને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે માસ્કને લઈને સરકારે મોટા ઉપાડે કહ્યું હતું કાળા બજાર થાય છે, એમના માટે માસ્ક અમૂલ પર મળશે, પરંતુ પરિપત્રના અવલોકનમાં માસ્કની કિંમત રૂપિયા 49 નીકળી અને ત્યારે 15 રૂપિયાનું કાળું નાણું ગયું ક્યાં? શું રૂપિયા કમલમમાં જાય છે? તેઓએ વધુમાં કહ્યું કે મીડિયા અને ટ્વિટર પર ભાજપે મારો GST નામે ચલાવ્યો અને ત્યારે મેડિકલ પ્રેક્ટિસરના ભાજપના સભ્યો બન્યા એ આવે અને સારવાર આપીને સભ્યો સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બને. માન્ય મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે કાળા બજાર થઈ રહ્યા છે અને એટલા માટે આમ જનતાની સવલત માટે અમૂલ ખાતેથી અમે 65 રૂપિયામાં વેચવાના છે. વાતો બહુ સારી હતી, પણ એમાં કંઈક કાચું રંધાયું હતું ને એમાં કંઈક શાક દાજી ગયું હતું. 65 રૂપિયામાં તેઓ વેચવાની વાત કરતા હતા. પરિપત્રનું અવલોકન કર્યું, એમની પડતર 49 રૂપિયા ને 61 પૈસાની નીકળી, એટલે એમના નેતાઓ અને એમના અંધભક્તો મીડિયા અને ટ્વિટર પર ગોબેલ્સ પ્રચારનો મારો ચાલુ કર્યો. કોક કે 18% GST છે, કોક કે 5% GST છે, અને સરવાળે પુરવાર થયું કે આમાં કંઈક રંધાયું હતું. 50 રૂપિયાની પ્રોડક્ટને 65 રૂપિયામાં વેચવામાં બહુ સારી રીતે બધાને ભાજપે પોતાને આત્મનિર્ભર કરવાની સરસ યોજના બનાવી હતી. મેડિકલ એસોસિએશન જેના પર એમના નેતાઓએ આક્ષેપ કર્યા અને વાત બી સાચી હતી કે 200-250 રૂપિયા વેચાતા હતા N95 માસ્ક. આ વાતને ઉજાગર કોંગ્રેસે કરી, મેડિકલ એસોસિએશન ડ્રગીસ્ટ એસોસિએશન આગળ આવ્યું અને એણે 50 રૂપિયા વેચવાની બાહેધરી આપી અને એમની કરની અને કહેવામાં કોઈ ફર્ક નહોતો, એટલે મેડિકલ સ્ટોર ઉપર આજે 50 રૂપિયે N95 માસ્ક અવેલેબલ છે, મળે છે, આમ જનતાને મળે છે. અને પેલો 65 રૂપિયાવાળી જે દુકાન હતી એ ઓલવાઈ ગઈ,